નમસ્કાર દોસ્તો હું દર્શન રાવલ વર્લ્ડિંગ બોક્સ એકેડેમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે એક સરસ આપણે ઇન્ટરવ્યૂ લેવાનો છે અને ઇન્ટરવ્યુ મારી સાથે છે રેશમાબેન અને સામાન્ય રીતે જ્યારે કોઈ વિદ્યાર્થીઓ સફળતા મેળવતા હોય ત્યારે આપણે ઇન્ટરવ્યૂ ગોઠવતા હોઈએ અને ખાસ કરીને એવા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂઝ આપણે લેતા હોઈએ કે જેમણે ખૂબ સારા રેન્ક સાથે કોઈને કોઈ પરીક્ષાઓ પાસ કરી હોય અથવા એવા વિદ્યાર્થીઓના પણ આપણે ઇન્ટરવ્યૂ લેતા હોઈએ કે જેમણે ખૂબ એક સંઘર્ષમય યાત્રામાંથી પસાર થઈ અને સફળતા મેળવી હોય રેશમાબેન મારી સાથે બે હજાર અઢારથી એકેડમીમાં જોડાયેલા છે એ સમયે એમણે સૌથી પહેલી વાર બેચ કરેલી ઓફલાઈનમાં અને ત્યાર પછી એમની યાત્રા ખૂબ જ સંઘર્ષમાં રહી અને બે હજાર ચોવીસની અંદર એમને જૂનિયર ક્લાકમાં સફળતા મળી છે જ્યારે વેઇટિંગ લિસ્ટ ખોલ્યું ત્યારે એમને સફળતા મળી છે તો મને પહેલેથી એવી ગણતરી હતી કે રેશમાબેનનો એક હું ઇન્ટરવ્યૂ કરીશ જ્યારે એ તૈયારી કરતા ત્યારથી મને એ પ્રકારની માનસિક ગણતરી હતી કે જ્યારે આ બેન પરીક્ષા પાસ કરે ત્યારે એનો એક ઇન્ટરવ્યૂ લેશ ઘણા ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાઓ પાસ કરે છે પણ તેમ છતાં એમને ઇન્ટરવ્યૂ અમે બધા જ વિદ્યાર્થીઓને નથી લઈ શકતા અને ઘણીવાર જ્યારે વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ લેતા હોઈએ તો ઘણા વિદ્યાર્થીઓ એવું પણ લાગતું હોય છે કે આ એમનું સ્ક્રિપ્ટેડ હશે અથવા એકેડેમી તરફથી એમનો પ્રચાર કરવા માટે ગોઠવેલું હશે તો અમે બધા જ વિદ્યાર્થીઓને નથી લેતા પણ હા જે વિદ્યાર્થીઓએ ખૂબ સારી સફળતા મેળવી હોય અને જેમણે એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રદર્શન કર્યું હોય તો એમના અમે ચોક્કસથી ઇન્ટરવ્યૂ લેતા હોઈએ તો આ બેન જ્યારે તૈયારી કરતા ત્યારથી મને એવી ગણતરી હતી કે જ્યારે પાસ થશે ત્યારે ચોક્કસથી એમનો ઇન્ટરવ્યૂ લેશ એમને એકદમ ટૂંકો પરિચય આપું તો રેશમાબેન આમ દિવ્યાંગ છે મતલબ શારીરિક એમને ઘણી અડચણ રહેલી છે બંને પગથી એ બેન દિવ્યાંગ છે અને એમને ઘણી ચેલેન્જીસ આ પ્રકારની રહેલી શારીરિક રીતે ઘણી મર્યાદાઓમાંથી પસાર થઈ એમ ત્યાર પછી એમના ઘરના સભ્યોની વાત કરીએ તો એમના બે ભાઈઓ છે એમની બહેનો છે એમ ભાઈઓ કમાણી કરી રહ્યા છે એમ હાલ ફિલહાલ સારી રીતે મતલબ કમાણી કરી રહ્યા છે પણ એક સમય સુધી આર્થિક સંકટતા એમને જોયેલી છે અને આર્થિક અસ્થિરતામાંથી પસાર થયેલા છે એમના જે ફાધર છે એ ઘણા લાંબા ટાઈમથી આંખથી એમને ચેલેન્જ રહેલી છે અને આંખથી એ દિવ્યાંગ છે એમના ફાધર તો જ્યારે ઘરનું કોઈ વડીલ વ્યક્તિ અથવા તો મુખ્ય મુખ્ય જે થડ હોય એ જ્યારે આ રીતે શારીરિક દિવ્યાંગ હોય ત્યારે માનસિક રીતે બાકીના જે સભ્યો એ પડી ભાંગતા હોય તો એક સૌથી મોટી ચેલેન્જ તો આપણે ગણી શકીએ બે હજાર ને અઢારમાં જ્યારે એ તૈયારીમાં જોડાય છે અને એ જ્યારે કોલેજની અંદર ભણતા હોસ્ટેલની અંદર રહેતા ત્યારે આસપાસની બહેનો તરફથી જાણવા મળેલું કે સરકારી પરીક્ષાઓની તૈયારી કરવાથી સરકારી પરીક્ષા પાસ થઈ જવાય પણ એ સમય એમને ક્યાંય ખબર હતી કે આ યાત્રા ખૂબ લાંબી ચાલવાની છે ઘણી ઘણી પરીક્ષાઓ માટે એમણે પ્રયાસ કર્યો કેટલીક પરીક્ષાઓની અંદર ડીવી પણ આવ્યા પણ છેલ્લી ઘડીએ એમને ખ્યાલ આવે છે કે એકથી બે માર્ક્સ માટે રહી જાય છે વચ્ચે કોરોનાનો સમય આવ્યો તો એ સમય દરમિયાન સામાજિક પરિસ્થિતિઓ કેટલીક એ પ્રકારની હતી ગામડે જવું પડેલું ત્યાર પછી વળી પાછા તૈયારીમાં આવે છે તો એમને ખ્યાલ આવે છે કે આર્થિક સંકટમાંથી પસાર થવા માટે જોબ પણ કરવી પડશે તો બે વર્ષ માટે જોબ પણ શરૂ રાખે છે સાથે એકેડમીએ ઘણી વખત મુલાકાત લે છે મુક ટેસ્ટમાં જોડાય છે લગાતાર આ જર્ની એ શરૂ રાખે છે અને આપણા ફિલ્ડની અંદર સૌથી એક મહત્ત્વની બાબત હોય છે કે પરીક્ષાની અંદર જે મતલબ કસોટી થાય એ તો હોય જ સાથે ધીરજ અને નિયમિતતાની પણ કસોટી હોય છે તો બેન એમાંથી પસાર થયા છે અને એક સરસ મજાની અત્યારે એક જોબ એમને મળે છે જુનિયર ક્લાર્કની અને નવસારી ખાતે એમનું પોસ્ટિંગ થવાનું છે તો રેશમાબેન જ્યારે તમને આ લાંબા ટાઈમ પછી એક સફળતા મળી છે તો કેવો આનંદ થઈ રહ્યો છે બેન આનંદ તો વધારે હતો એમ થોડોક હતું કે વિશ્વાસ નતો આવતો હોય તો જ્યારે તમે મેરિટ લિસ્ટ જ્યારે જોતા હતા ત્યારે એમ લાગતું હતું કે આપણું વેઇટિંગમાં નામ ખુલી જશે એમ લાગતું હતું એવું પહેલાં નહોતું લાગતું ક્લાસ ક્લાસે એકવાર મુલાકાત લીધી ત્યારે શિવાંગ સર મને કોએક્સિડેન્ટલી મળી ગયા હતા એટલે સરે મને એવું કીધું કે નાના બેન થઈ જશે હો તમે ધ્યાન રાખજો એમ પણ આમ અંદરથી એવું હતું કે ના ના આવું તો નહીં બને એમ કારણ કે ફિઝિકલી ચેલેન્જીસમાં એવું બહુ ઓછું બને છે કારણ કે અમારે મારે એકના માટે એવું નહીં કારણ કે આ પોસ્ટ પછી બધા માટે ઓલ ગુજરાતમાં હોય અને બધાની સામે ચેલેન્જીસ રહેલા હોય એમ મારી એકની ચેલેન્જીસ તો આપણે એવું માનીએ કે હાલો મારી ચેલેન્જીસ છે એટલે પછી મેં એવું માનીને એવું વિચારતી કે ના ના એવું ના હોય બધાની સામે ચેલેન્જીસ હોય મારી સામે જે સ્પર્ધામાં હોય એને એવી જ પરિસ્થિતિ હોય છે એટલે કોઈ બી છે ને અમારે તો જોબ એક સિલેક્ટ કરવાની હોય કે જે ઓફિસની હોય એમ એટલા માટે બધાને એ જ જોતી હોય એટલે એમાં વેઇટિંગ લિસ્ટ ખુલવાની શક્યતાઓ બહુ નહિવત હોય છે એમ એટલે હું ભાગ્યથી કે મારું વેઇટિંગ લિસ્ટ ખુલી ગયું અને મારા પછીના વિચારપાતને જોબ મળી ગઈ એમ બરાબર તો બે હજાર અઢારથી તમે જે લગાતાર તૈયારીમાં હતા વચ્ચે એવો કોઈ સમય આવેલો બેન કે જ્યારે તમને એવું લાગ્યું કે હવે તૈયારી છોડી દેવી છે હવે નથી કરવી તો એના વિશે જણાવો થોડું એવું ઘણીવાર બનેલું કે મને એવું લાગ્યું કે ના ના હવે નહીં થાય એમ પણ મારે એવું હવે નથી જ કરવું એમ રહેવા દે એટલે હું બધા ચોપડા પેક કરીને મૂકી પણ દીધેલા છે ઘણા ટાઈમ કે હવે નથી વાંચવું એમ પછી જ્યારે હું ક્લાસે આવું ને તો એક બે વખત એક બે દિવસ ક્લાસે આવું ને તો મને એવું લાગે ના ના આ જ કરાય એમ વચ્ચે જોબ કરીને તારે બી એવું જ લાગ્યું હતું કે હવે રહેવા દે ને આપણને તો એમ બી થોડું સીપીટીને એ બધું કર્યું હતું એટલે થઈ ગયું હતું ને એ બી પાવરફુલ બધું એટલે મેં કીધું કે એ જ કરાય એમ કંઈ નહીં કે પ્રાઇવેટમાં તો પ્રાઇવેટમાં બધાને થોડી ગવર્મેન્ટ જોબ મળે છે એટલી બધી આમ અંદરથી નિરાશા થઈ ગઈ હતી કે આપણે હવે નથી કરવું એમ આપણે પ્રાઇવેટમાં લાગી જશું એમ તો બી અને ભાઈ એક તો ક્લાસનો ફૂલ સપોર્ટ હતો થોડુંક તો એવું બી હતું કેમ કે સાહેબનો પર મને ભરોસો હતો કે કદાચ મને નહીં લાગે ને તો મારો ક્લાસ હું કહીશ કે મારા સાહેબ મને પ્રાઇવેટમાં રાખે છે પછી પછી મને એવો આવ્યો કે ના આટલી બધી મારા સરે મારી પાછળ મહેનત કરી છે ને તો મારે મારા માટે નહીં પણ સાહેબ માટે કંઈક તો કરવું જોઈએ એમ કારણ કે અઢાર બે હજાર અઢારથી એટલો બધો સપોર્ટ તો કોઈ ન આપે એમ સાહેબ એ તો મને એવું બી કેવડાવેલું આજ જ્યારે જુનિયરની હતી ને ત્યારે કે શેની સાથે મારા ક્લાસના ફ્રેન્ડ દ્વારા એવું કહેવાય આવ્યું સરે કે બેનને ક્યાં અહીંયા ભાઈ ભાઈ આપણે જોબ નથી કરવી અમે છીએ નહીં હા તો બે હજાર અઢારમાં એક પહેલી બેચ કરેલી પછી કદાચ મને યાદ છે ત્યાં સુધી બીજી બેચ તમે કરેલી અને જી વન કરીને એક બેચ કરેલી તો અમે જે વાત કરી છે બે હજાર અઢાર અને ઓગણીસની વાત છે ત્યારે રેસમાં બેને બેચ કરેલી અને તમે આજે તૈયારી સમગ્ર તમારી જર્ની રહી એ સમય દરમિયાન ઘરના સભ્યો તરફથી કેવો સપોર્ટ હતો બેન પહેલા તો સપોર્ટ હતો પણ પછી છે ને એ લોકો કંટાળી ગયા હતા એમ બે ભાઈ છે એમને પ્રાઇવેટ પ્રેસ એમની પાસે આપણે એવું સમજીએ એમ અત્યારે વચ્ચે બે ત્રણ વર્ષ તો એ લોકો બી કંટાળી ગયા હતા કારણ કે મારી કન્ડિશન એવી મને લઈને જવી પડે મારી સાથે આવવું પડે અને મારો નાનો ભાઈ તો એટલો ઓલો છે ને કે એ મને જોઈ ન હોય કે આપણે કાંઈ નથી કરવું

તો ઘરના સભ્યો તરફથી સપોર્ટ રહેલો ખૂબ સારો રાઈટ મતલબ ઘણીવાર એવું બને કે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય ને ત્યારે એક કે બે વર્ષ માટે ઘરના સભ્યો તરફથી સારો સપોર્ટ રહે પછી ઘણીવાર ઘરના સભ્યો તરફથી એવું કહેવામાં આવે કે ક્યાં સુધી તૈયારી કરીએ છવે તારે કંઈ કામ ધંધાનું વિચારવું જોઈએ એટલા માટે મેં તમને આ સવાલ કર્યું ત્યાર પછી તમે જરા તૈયારી તમારી જે શરૂ રહી એ સમય દરમિયાન તમે મે અંદાજત કેટલીક પરીક્ષાઓ દીધેલી બેન પરીક્ષાઓ મેં વી સેચ્યુ બેચુ દીધેલી છે અને ચાર પાંચ એક્ઝામ પાસ આઉટ કરેલી છે એના વિશે જણાવો એક તો બે પ્યુન કરી હતી પાસ આઉટ પછી સિનિયર ક્લાર્ક કરી હતી અને બેલીફ કરી હતી સૌથી પહેલી બેલીફ પ્રિલિમ હતી એટલે બેલીફ ક્લિયર થઈ ગઈ હતી ત્યારે કોન્ફિડન્સ આવી ગયો કે આ ફિલ્ડ સારું છે એમ થઈ જાય બરાબર પણ પછી મેઇન્સ હતી એટલે ત્યારે એવી બધી ખબર નહોતી પડતી કે આવું બધું ન થઈ શકે એમ ત્યારે એમ એક ફિલ્ડ આપણે પાસ કરીએ એટલે એવું થાય કે ના ના બધું થઈ જાય એમ બધું સહેલું જ છે બધું થઈ જશે એવું લાગ્યું હતું અને ત્યારે જર્ની સારી હતી મારી અને એજય નાની હતી એટલે બધું નવું અને બધું સારું લાગતું એમ અને મારું ફ્રેન્ડ સર્કલ એ બી હેન્ડીકેપ લોકો એ બધા મને બહુ સપોર્ટ આપતા એમ ફ્રેન્ડ મારા એ મને એવું કહેતા કે બરોબર તું પાસ થઈ જઈશ એમ તારી પાસે કાબલિયત છે તો તારે કરાય અમે લોકો તો ન આવડતું હોય તો ન કરીએ એમ પણ તારા તું છે ને તારું અપ પાવર સારું છે તો તારાથી તો થઈ જશે બરાબર પણ થઈ બી પણ થોડું હું છે ને મારો માઇન્ડ એવું છે કે મને છે ને ગમે તે કોઈ બોલે તો મારા માઇન્ડમાં બહુ ફર્યા કરે એટલે પ્રેશર રહે તું કોઈ કે મેં એમ કીધું તારાથી નહીં થાય કે તું કંઈ કરતી નથી કે હવે શું કરવાનું એટલા થી તૈયારી કરો છો આમ તેમ આજુબાજુવાળા એવું બધું બહુ કહેતા એમ એટલે આપણને એવી ફિલિંગ આવે કે આપણે એમના પૈસે તૈયારી કરીએ છીએ મેં કીધું મને તો ભણાવવા વાળા બી બીજા છે મને સપોર્ટ આપવા વાળા બી બીજા છે બરાબર એક બેલિફની પરીક્ષા પાસ કરી હતી પછી બીજી કોઈ પરીક્ષાઓ પાસ કરી હતી બે પ્યુન કરી હતી અને એક સિનિયર ક્લાર્ક કરી હતી અને અત્યારે આ જુનિયર ક્લાર્ક બરાબર સિનિયર ક્લાર્કમાં કેટલા માર્ક્સ રહી ગયા હતા એક માર્ક રહી ગઈ હતી એટલે ફાઈનલ સુધી ઘણો દુખ લાગે ને એક માર્ક્સ માટે ત્યારે બહુ રડી હતી 10 12 માર્ક્સ થી રહી ગયો ને તો વાંધો ન આવે

તમે જે છો ને એ અમારી જાહેરાતમાં નો ચાલો એવી રીતે એ લોકોએ લખી અને મૂક્યું હતું એટલે અમારા નામ બોથ લેગ ના કાઢી નાખ્યા હતા અચ્છા તમે મતલબ મેરિટમાં આવી ગયા હા પછી સ્ટેન્ડિંગ એ લોકોએ એવું એવું સાબિત કર્યું કે સ્ટેન્ડ થઈ શકતા હોય ને એ લોકો માટે પછી એને બોથ લેગને બી લીધા પણ ઊભા રહી શકે ને એમને અચ્છા અમારા માટે નહીં અને વેઇટિંગ બી અમારા માટે ન રાખ્યું બરાબર ત્યાર પછી તમે આજે તૈયારીઓ કરીને અમુક અમુક માર્ક્સ માટે બેન રહી જતા તો તમને અત્યારે એવું લાગે છે કે હું કંઈક કંઈક ભૂલ કરીને આવતી પેપરમાં હા મને એવી ભૂલ લાગતી કે મેં ભૂલ કરું છું એમ અને આમ એ આગળનો સમય છે ને એ એવો બી હતો કે હું એમાં જોબ કરે બે હજાર અઢાર ઓગણીસમાં તે કારણ કે ક્લાસ બી મારા માટે અને બધું બહુ વ્યવસ્થા સારી હતી એમ પણ ત્યારે હું એવું કરતી કે સ્પીડમાં એને લેવા જતો અને એ ટાઈમ મને વિચાર આવે ક્યારેક મીંડું ઘૂંટાઈ જતું

પછી એવી ગણતરીઓ કરે કે ચાર કે પાંચ હું મારી રીતે એટેન્ડ કરું એમાંથી એક અધો સાચો પડશે તો સરભર થઈ જશે પણ ઘણીવાર વાર બધે ખોટા પડે એમાં મારે બહુ દસ બાર માઇનસ થતા નહીં મારા સિનિયરમાં છે ને એકસો દસનું કટ ઓફ થતું હતું સર બરાબર ત્રણું પણ જાણે આવીને ઊભું રહી ગયું એટલે એ મને કેટલો લોસ ગયો નહીં બાકીના માઇનસ થઈ ગયા ખોટાના કારણે ખોટાના ઓકે ત્યાર પછી હવે તમે આ બધા ભૂલમાંથી હવે તો તમે ઘણું શીખતા ગયા હશો ને અત્યાર સુધીની જર્ની બહુ લાંબા વર્ષોની રહે એટલે ઘણું શીખ્યા છો તો હવે અત્યારે જુનિયર ક્લાર્કની તમને પોસ્ટ મળી તો હવે આગળ તૈયારીઓ કરવાની કે હવે આમ સ્થિર થઈ જવું છે તૈયારી કરીશ કારણ કે સીસી મેં બે મહિના તૈયારી કરેલી છે અને કે મારી પાસે મેં હજી બી ક્લાસનો ફાયદો લીધેલો છે એટલે સીસી હું પાસ થઈ જઈશ એમાં બી મારે બાવન આજ રોજ કટ ઓફ થાય છે એટલે જો એને બી બંને થશે ને તો હું બંને અને અત્યારે તો આપણા ક્લાસના બધા બોય પેલા કિશનભાઈ નું એ બી કીધું કે તમને છે ને કે કરો ગ્રુપ એ કરજો અને જરૂર પડે ત્યાં અમે ફોન કરજો કે અમે તમને સપોર્ટ આપશું એમ બરાબર વૈષ્ણવ કિશન હા એમનો ફોન આવ્યો બરાબર ઓકે તમે તૈયારી કરતા તો સમય દરમિયાન તમારો કોઈ નબળા વિષય રહ્યો જેમ કે જનરલ સ્ટડી મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ગુજરાતી આ ત્રણ મુખ્ય પાઠ હોય તો એમાંથી તમારો કોઈ નબળા વિષય હતો બેન ઇંગ્લિશ ઇંગ્લિશ નબળું હતું આમ ઇંગ્લિશ થઈ જતું 25 50% જેવું થઈ જાય પણ એમાંય રિસ્ક લેવાય જાય થોડુંક કે થઈ હાચું પડી જશે એમ આજુબાજુ એટલે એ બધું પછી સરવાળે પચાસ કરી રહી ના આય ને ઊભું રહી છે અને એક્ઝામ માં છે ને સમજવામાં તકલીફ પડે કારણ કે વાર લાગે ને તો એ થોડું કેવડાવે એમ અટલે ત્યારે એક્ઝામમાં અને ભૂગોળ ભારતની ભૂગોળ અત્યારે હાલ અઘરું પડે એમ બરાબર બાકી ટાઈમે તો મેં છે ને ભૂગોળ ને ઇતિહાસ ગુજરાત નું ફાવે છે બરાબર ભારતમાં તકલીફ પડે છે

અને બાકી એ ગુજરાતીની જે મેન્સ ઓલી હોય ને એ ગુજરાતીની સ્પેશિયલ વ્યાકરણની બુક અને ઇંગ્લિશની વ્યાકરણની બુક બરાબર બહુ બધા પુસ્તક નથી વાંચ્યા ના બહુ બધા એમાં લીધેલા પડ્યા છે પણ એક મતલબ એવું જોઈએ કે બહુ લિમિટેડ પુસ્તકો વાંચ્યા એક ને એક રિવિઝન કરીએ ને તો પરીક્ષામાં કન્ફ્યુઝન ન થાય અને જ્યારે ઘણા વિદ્યાર્થીઓ બહુ બધા પુસ્તક લઈ આવે દસ બાર પંદર વીસ પુસ્તક લઈ આવે અને પછી એક વખત વાંચીને હશે કે સાઈડમાં મૂકી રાખે તમે કેમ સાઈડમાં સાચવીને મૂકી રાખ્યા હશે પછી ઓનલાઈન સ્ટડી કરતા કે ન કરતા હા કરતી ને ઓનલાઈન સ્ટડી માં શું સ્ટ્રેટેજી હતી મતલબ શું કેવા પ્રકારના વિડિયો વધારે જોતા તમે મતલબ કોઈ એપ્લિકેશન વાપરતા YouTube માં લેક્ચર જોતા શું કરતા હોલ્ડિંગ બોક્સ નું છે ને એ વાંતી જોતી અને YouTube માં કરંટ લેક્ચર હોય ને એ જો અને બાકી તો મેગેઝિન કરંટ માટે આખું હોલ્ડિંગ બોક્સ નું અને એ કરતી માય ક્લાસ માં તો છે ને મારા જે નબળા સબ્જેક્ટ છે ને એ મેં અત્યારે બી એવો ટાર્ગેટ કર્યો હતો કે ગ્રુપ બી આવે છે તો મારા જે નબળા સબ્જેક્ટ છે ને એ હું એમાંથી પૂરા કરી નાખીશ અને મેં મેથ્સ ને રીઝનિંગ ને ઇંગ્લિશ એ કર્યું છે મારી ક્લાસમાંથી પૂરું હા એ બી મેં લઈ લીધું છે બે વખત લીધી હતી આપણે એપ્લિકેશન બરાબર સરસ જો કરતા કરતા ને પછી અત્યારે રાઈટ તો મેં સરસ રીતે તૈયારી કરી અને મતલબ એવા ઘણા વિદ્યાર્થીઓ હશે કે જે થોડા સમય માટે તૈયારીઓ કરતા હોય ત્રણ મહિના છ મહિના આઠ મહિના કેટલાક એવા હોય કે જે તરત કંટાળી જાય અને બહુ ઈચ્છાશક્તિ ન હોય ને તો વળી પાછા ગામડે જતા રહે અને ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ હોય કે જે દિવ્યાંગ હોય હવે દિવ્યાંગ હોય ને એને પોતાની એક ચેલેન્જ હોય મતલબ પોતાની એક મર્યાદા હોય શારીરિક તો એના કારણે તૈયારીમાંથી ઝડપથી એ છટકવાનો પ્રયાસ કરે અથવા સ્કીપ કરી દેમ તો આપણે સ્પેશિયલી તમારો ઇન્ટરવ્યૂ એટલા માટે જ રાખ્યો છે કે તમારો ઇન્ટરવ્યૂ જોઈ અને કોઈને કોઈને પ્રેરણા મળે કોઈ જગ્યાએ અટકતા હોય તો હોળી પાછું મોટિવેશન મળે કે હા આપણાથી થઈ શકશે તો તમારે એવા કોઈ કોઈ મેસેજ દેવો હોય તો એ તમે આપી શકશો હા હું તો એટલું જ કહીશ કે તૈયારી છોડાય નહીં એમ મેં બી જોડે છોડી દીધી છે પણ એવું નહીં કરવાનું છોડીએ ને તો ટાઈમ લાગે એમની હારે કનેક્ટ રહીએ ને તો જલ્દી પાસ થઈ જાય મોક ટેસ્ટ ની વાપતા કે ના આપતા હા મોક ટેસ્ટ તો હું બધી આપતી અને ક્લાસે બી નો આવી શકતી ને તો અમારા ક્લાસ ની ટેસ્ટ છે એટલે માં પહેલા પેપર મૂકે છે સિસ્ટમ સારી છે અને પછી આન્સર કી મૂકે છે એટલે આપણને તરત આન્સર નો જોવા મળે એટલે આપણે એવું માઇન્ડ સેટ કરવાનું કે આન્સર આપણને નો દેખાય પહેલા પેપર દેખાય એટલે પેપર જોઈએ અને લખી લેવાના પ્રશ્નો ઓલામાં 1 થી 30 હોય તો કે થી 50 હોય તો એકડા લખ લેવાના પછી જાતે જવાબ ટીક લેવાના પછી એક્સપ્રેશન જોઈ લેવાના મેં એવી રીતે ટેસ્ટ આપેલી છે અમારી વર્લ્ડ ઇન બોક્સની લાઇબ્રેરીમાં બેસીને એટલે ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે એકેડેમી હોય ને એ ઘણી વખત લૂંટ ચલાવે એકેડેમી વધારે પડતા પૈસા લઈ લે પણ આપણે બેનને જે બેચ કરાવી એની પાસેથી એક રૂપિયો આપણે લીધો નથી એને લાઇબ્રેરીમાં એક ફિક્સ સીટિંગ આપણે આપેલું છે અને ગમે એટલે ટેસ્ટ આપે એમને છૂટ આપેલી છે અને એવાય કોઈ વિદ્યાર્થી હોય જે દિવ્યાંગ હોય જેને આર્થિક પરિસ્થિતિ પ્રમાણસર નબળી હોય તો એના માટે આપણે હંમેશા દરવાજા ખુલ્લા રાખેલા છે તો આ બેને જે ખૂબ સારી સફળતા મેળવીને એ બદલ એમને આપણે અભિનંદન પાઠવીએ અને એવા અનેક વિદ્યાર્થીઓને પ્રેરણા મળે કે જે કોઈને કોઈ બાબત માટે અટકતા હોય અને જ્યારે માઇન્ડસેટ એવું બનાવીને આંખે તૈયારી છોડી દઈએ તો એવું ન કરે મતલબ નિયમિતતા થોડી દાખવશે કેમ કે આપણે ગુજરાતની અંદર નહીં તમામ રાજ્યની અંદર આ પ્રકારે અત્યારે પરિસ્થિતિ છે કે પરીક્ષા જ્યારે બહાર પડે ત્યાર પછી ક્યારે એક્ઝામ લેવાય એનું રિઝલ્ટ ક્યારે આવે મેરિટ ડિક્લેર ક્યારે થાય ડીવી ક્યારે થાય તો એની અંદર એક સિસ્ટમ નથી હોતી અથવા તો ઘણીવાર નિયમિતતા નથી હોતી તો એના કારણે ઘણો લાંબો સમય લાગતો હોય જેને એવું હોય કે આર્થિક પરિસ્થિતિ ખરેખર નબળી હોય પાર્ટ ટાઈમની અંદર જોબ કરવી હોય તો સાથે જોબ કરી શકે અને સાથે આની તૈયારી જો શરૂ રાખશે કેમ કે મારું એવું માનવાનું હોય છે કે શ્રીફળને જ્યારે કોઈ વધારતું હોય તો પહેલી ગામમાં એવું જરૂરી નથી કે શ્રીફળ વધારાઇ જાય તો પહેલી ગામમાં જ્યારે એ ઘા કરશે ત્યારે થોડી એમાં તિરાડ પડશે બીજી વખત ઘા કરશે થોડી વધુ તિરાડ પડશે ત્રીજી ચોથી વારની અંદર સફળતા મળશે તો જ્યારે આપણે તૈયારીઓ લગાતાર શરૂ રાખતા હોઈએ એક પ્રકારે શ્રીફળને વધેરવાની પ્રક્રિયા છે આમ તમને એવું લાગે કે પહેલી ઘામાં સફળતા ન મળી તો એ નિષ્ફળતા નથી પણ એ શ્રીફળને તિરાડ તો પડી ગઈ છે હજી બે કે ત્રણ વધુ જો ઘા આંટી દઈએ તો એનાથી શ્રીફળ વધે જતું હોય છે તો કોઈ જગ્યાએ અટકતા હશો તો ચોક્કસથી એકેડેમીનો સંપર્ક કરી શકશો આપણે મદદ કરવા માટે ઓલવેઝ તૈયાર છીએ જરૂર નથી તમે બેચ કરતા હોય તો જ તમે ત્યાં મદદ માટે આવી શકો અધરવાઇઝ એમને પણ આવી શકો ચર્ચા કરી શકો અને જે આ બેને સફળતા પ્રાપ્ત કરી છે તો એને આપણે બુકથી સન્માનિત કરીશું અને એમના માટે બે બુક આપણે લીધેલી છે જે બુકથી આપશું આપણે એક નિયમ કરેલો છે કે બુકેની જગ્યાએ બુકથી સન્માન કરીએ બુકે જે હોય એની વેલિડિટી બહુ ઓછી હોય છે મતલબ ઓછા સમય સુધી જીવંત રહી શકે વળી પાછું એને કોઈ જગ્યાએ મૂકી દેવું પડે એની જગ્યાએ બુક જો સાથે હોય તો વાંચવાનું મન થાય અને બુક જ એક સહારો હોય છે કે જેમ માણસને ઘડતું હોય છે તો એક પુસ્તક બેન રહેલું છે અપંગના ઓજસ જે કુમારપાળ દેસાઈનું છે એ તમને ભેટ છે અને એક આ બાપુનું પુસ્તક છે સત્યના પ્રયોગો જે મને ખૂબ ગમતી પુસ્તક એક પુસ્તક છે આત્મકથા છે બાપુની સત્યના પ્રયોગો વાંચજો આમાંથી ઘણા સવાલ નીકળતા હોય છે પરીક્ષામાં તો એવા કામ લાગશે આગળની પરીક્ષાઓમાં તો બે પુસ્તકની ભેટ છે અને તમને ખૂબ ખૂબ અભિનંદન અને વધુ આગળની પરીક્ષાઓ પાસ કરો એના માટે શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ સર